મિત્રો નમસ્કાર, 17મી મેના રોજ વિશ્વ દૂર સંચાર અને માહિતી સમાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનની સામાન્ય સભાએ નવેમ્બર 2006માં 17મી મેના રોજ વિશ્વના લોકોને દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ માહિતી તકનીક દ્વારા વિશ્વભરના લોકોને જોડવાનો તેમજ આધુનિક સમાજનું નિર્માણ કરવાનો છે. વર્ષ 2020ની થીમ છે કનેક્ટ 2030 ICTs ફોર ધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. આધુનિક યુગમાં ફોન, મોબાઈલ અને ઇન્ટરનેટ લોકોની પ્રથમ આવશ્યકતા બની ગયા છે. તેના વિના જીવનની કલ્પના કરવી પણ ખૂબ મુશ્કેલ થઈ ગયું છે. આજે તે વ્યક્તિના વ્યક્તિગત જીવનથી લઈ અને વ્યવસાયિક જીવનમાં પૂરી રીતે પ્રવેશી ચૂક્યા છે. આજે વ્યક્તિ થોડી જ સેકન્ડોમાં ખૂબ સહેલાઈથી દોસ્તો, પરિવાર તેમજ સગા સંબંધીઓનો સંપર્ક સાધી શકે છે. આ દૂર સંચારની ક્રાંતિ છે, જેને કારણે ભારત જેવા વિકાસશીલ દેશોની ગણતરી વિશ્વના કેટલાક એવા દેશોમાં થાય છે જેની અર્થવ્યવસ્થા તેજીથી રફતાર પકડી રહી છે. હાલ કંપનીઓ ઉત્પાદકતા વધારવા અને વ્યવસાયની કામગીરી સુધારવા માટે રિમોટ કોમ્યુનિકેશનનો વ્યાપક ઉપયોગ કરે છે, જેમાં કંપનીના કર્મચારીઓને જુદા જુદા સ્થળોએથી એક ટીમ તરીકે સંદેશા વ્યવહાર અને સહયોગ કરવા દેવામાં આવે છે, કે જેમાં વિડીયો કોમ્યુનિકેશન, જૂથ ચેટ્સ, સ્ક્રીન શેરિંગ, ઇન્ટરેક્ટિવ વ્હાઇટ બોર્ડ વગેરે ઘણી બધી સુવિધાઓ હોય છે. હાલ લોકડાઉનના સમયમાં શિક્ષણ આપવા માટે ટેકનોલોજીની મદદથી કદમ ઉઠાવાયું છે, જેમાં પીએમ ઈ વિદ્યા પ્રોગ્રામના ડિજિટલ અને ઓનલાઈન શિક્ષણ માટે મલ્ટી મોડ એક્સેસ હશે. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બધા ધોરણો માટે ઈ કન્ટેન્ટ અને QR કોડવાળા પાઠ્યપુસ્તકો પણ ઉપલબ્ધ કરાવાશે. આ પણ ટેલિકોમ્યુનિકેશનની ક્રાંતિનું જ પરિણામ છે. ટેલિકોમ્યુનિકેશનમાં કોમ્યુનિકેશન સિસ્ટમ એ વ્યક્તિગત કોમ્યુનિકેશન નેટવર્ક, ટ્રાન્સમિશન સિસ્ટમ્સ, રિલે સ્ટેશન, સહાયક મથકો અને ડેટા ટર્મિનલ ઇક્વિપમેન્ટનો સંગ્રહ જ સામાન્ય રીતે ઇન્ટરકનેક્શન અને ઇન્ટર ઓપરેશન માટે સક્ષમ છે. મિત્રો, હાલ લોકડાઉનના સમયમાં વેબિનાર દ્વારા શિક્ષણ અપાઈ રહ્યું છે, લોકો ઘરે રહીને નોકરી ધંધા કરી રહ્યા છે, બાળકો પણ ઘેર બેસીને લેપટોપ દ્વારા શિક્ષણ મેળવી રહ્યા છે, ઓફિસનું કામ પણ ઘેર બેઠા લોકો કરી રહ્યા છે. હાલ જે વર્ક ફ્રોમ હોમનો કોન્સેપ્ટ અમલી બન્યો છે તે પણ આ ક્રાંતિનું જ પરિણામ છે. એ ઉપરાંત લગ્ન પ્રસંગે તેમજ બેસણાની વિધિમાં જે કાંઈ ટેકનોલોજીકલ માધ્યમોનો ઉપયોગ હાલ થઈ રહ્યો છે તે પણ આ ક્રાંતિનું જ પરિણામ છે. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી ત્યાર પછી આ ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં ખૂબ હરણફાળ ભરાઈ રહી છે. ટેલિકોમ્યુનિકેશનનો મતલબ માત્ર ટેલિગ્રામ કે ટેલિફોન એવો નથી, હવે તો ઉપગ્રહો દ્વારા એમાં ક્રાંતિ આવી ગઈ છે. ઉપરાંત ટેલિકોમ્યુનિકેશન એ વાતચીત કરવાની એક પદ્ધતિ છે, જેમ કે રમત પ્રસારણ, માસ મીડિયા, જર્નાલિઝમ વગેરે. સંદેશા વ્યવહાર પરસ્પર સમજાયેલા સંકેતો અને અર્ધવિષયક નિયમોના ઉપયોગ દ્વારા એક જૂથથી બીજા જૂથમાં હેતુઓ પહોંચાડવાનું એક કાર્ય છે. ટેલિકોમ્યુનિકેશનની આ જબરજસ્ત ક્રાંતિએ વિશ્વના લોકોને એકબીજાની ખૂબ નજીક લાવી દીધા છે અને વસુધૈવ કુટુંબકમની ભાવનાને પણ આ રીતે સાકાર કરી છે. આ જબરજસ્ત ક્રાંતિના કારણે કરલો દુનિયા મુઠ્ઠીને એ વાત વિશ્વના તમામ લોકો દ્વારા સાકાર થઈ રહી છે. સૌનો ખૂબ આભાર. લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.